નમસ્કાર મિત્રો, જય મહાદેવ, જય મા ભારતી. મિત્રો, આજે જે વિડીયો દ્વારા માહિતી રજૂ કરવાની છે તે કોઈ સેવા પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને નથી, પરંતુ એક દુઃખદ માહિતી છે. માહિતીમાં એવું છે કે એક દુઃખદ સમાચાર, એક દુઃખદ ઘટના એવી બની છે કે આપણી સંસ્થા દ્વારા આપ સૌના સહકારથી જે આપણે અમરેલી જિલ્લો છે જેના ખાંભા તાલુકાનું જામકા ગામ, મિત્રો, આ ગામમાં એક દાદા અને દાદી તેના એક દીકરા સાથે રહે છે અને દીકરાની મગજની પરિસ્થિતિ, મતલબ સ્થિતિ એવી છે કે તે પોતાની કોઈ પ્રકારની સુધબુદ્ધમાં છે, મતલબ અબોધ અવસ્થા કહી શકાય. અને તેના માતા પિતા એટલે જે દાદા અને દાદી છે તેને આપણે ઘણા બધા સમયથી અનાજની કીટ તમારા બધાના સહકારથી, ઈશ્વરની મહેરબાનીથી મોકલી રહ્યા છીએ અને આગળ પણ મોકલતા રહીશું. પરંતુ મુખ્ય વાત એ છે કે જે દુઃખદ સમાચાર છે, તો દુઃખદ ઘટના એવી બની છે કે આજે જે દાદા છે એનું નામ છે નકાભાઈ સિથરભાઈ મકવાણા અને જામકા ગામમાં તેઓ રહે છે. મિત્રો, આજે 27 તારીખના દિવસે તેમનું દુઃખદ અવસાન થયું છે અને ઘરની દરેક જવાબદારી હવે દાદીમાં ઉપર આવી છે. તો સુરતથી આપણે જે વટેશ્વર સંસ્થા દ્વારા ઈશ્વરની ઈચ્છાથી, આપ સૌના આશીર્વાદથી જે અનાજની કીટ દર મહિને એને મોકલી રહ્યા છીએ તે આગળ અવિરતપણે ચાલુ રહેશે. પરંતુ અગત્યની વાત એ નથી, અગત્યની વાત એ છે કે ઘરના દરેક કાર્યમાં તેની સ્થિતિ કેવી રહેશે. તેનો એકનો એક દીકરો છે, એના પણ માનસિક અવસ્થા તેની યોગ્ય બરાબર નથી. તો ઈશ્વરને પ્રાર્થના કરીએ, મહાદેવને, માતાજીને, મા ભારતીને કે દાદીમાને શક્તિ આપે. એ સંસ્થાની હજી પોતાની કોઈ એવી જગ્યા નથી કે આપણે તેને રાખી શકીએ, એટલે આપણે તેને રાખી તો નહીં શકીએ, પરંતુ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપણે તેની દરેક જરૂરિયાતો પૂરી કરી શકીએ. તો હવે મળીશું આગળ કોઈ નવી સેવા સાથે, નવા દિવસે અને કોઈ નવા કાર્ય સાથે. ત્યાં સુધી આપ સૌને જય વટેશ્વર મહાદેવ, જય મા ભારતી.